आज आप चालू वर्तमान का प्रेजेंट कंटीन्यूअस टेंस विशेष की तो चालू वर्तमान का क्यारे वपराय ज्यारे आपणे कोई क्रिया जोई शकता होय सांभळी शकता होय के अनुभवी शकता होय ते समये जे क्रिया शुरू होय ते क्रिया दर्शावा माटे चालू वर्तमान का वपराय छे। एटले के अत्यारे हालमां वर्तमानमां जे क्रिया शुरू छे ते दर्शावा माटे आपणे चालू वर्तमान कालनो उपयोग करी शकीए छीए। एटले के एनो उपयोग छे जे क्रिया अत्यारे वर्तमानमां शुरू होय ते दर्शावा माटे। परंतु वर्तमानमां क्रिया शुरू छे एवुं आपणने कई रीते खबर पड़े तो एना माटे केटला कीवर्ड छे लूक सी हियर लिसन नाउ वॉच एट प्रेजेंट। लूक एटले जोवुं કે જુઓ, સી એટલે જોવું, હિયર અને લિસન બંનેનો અર્થ થાય છે સાંભળો, નાઉ એટલે અત્યારે, વોચ એટલે જુઓ અને એટ પ્રેઝન્ટ એટલે હાલમાં। એટલે કે જે ક્રિયા અત્યારે શરૂ છે એવો આપણને અંદાજ કઈ રીતે આવે તો જો આપણે એને સાંભળી શકતા હોય જોઈ શકતા હોય કે અનુભવી શકતા હોય તો આપણે કહી શકીએ કે આ ક્રિયા અત્યારે વર્તમાનમાં શરૂ છે। ફોર એક્ઝામ્પલ લિસન યુ આર હિયરિંગ માય વોઇસ સાંભળો તમને મારો અવાજ સંભળાય છે એટલે કે અત્યારે તમે મારો અવાજ સાંભળી રહ્યા છો મતલબ કે અત્યારે આ ક્રિયા શરૂ છે। લુક ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટ્રી જુઓ પક્ષી છે ઝાડ ઉપર ઉડી રહ્યું છે। આપણે કોઈ જગ્યાએ જોઈ રહ્યા હોય અને પક્ષી ઝાડ ઉપર ઉડતું હોય તો આપણે કહી શકીએ કે જુઓ ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટ્રી એટલે કહેવાનું કે એ સમયે પક્ષીની ઉડવાની ક્રિયા શરૂ છે માટે જ આપણે જુઓ એમ કહીને વાત કરતા હોઈએ છીએ। હી ઇઝ પ્લેઇંગ ચેસ નાઉ કે અત્યારે ચેસ રમી રહ્યો છે એટલે કે રમવાની ક્રિયા ના હોય અત્યારે શરૂ છે માટે આપણે કયો કાળ વાપરીએ છીએ ચાલુ વર્તમાન કાળ। સી ધ બોય ઇઝ જમ્પિંગ નાઉ ફોર એક્ઝામ્પલ આપણને એથી દેખાતું હોય કોઈ છોકરો કૂદી રહ્યો છે તો આપણે કહી શકીએ જુઓ ધ બોય ઇઝ જમ્પિંગ નાઉ। તો આ રીતે આપણે જે ક્રિયા વર્તમાનમાં શરૂ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। હવે ચાલુ વર્તમાન કાળ કેવી રીતે બને તો ચાલુ વર્તમાન કાળ બનાવવા માટે કર્તાની સાથે એમ ઇઝ કે આ વત્તા આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કર્તાની સાથે શું આવવું જોઈએ તો એમ ઇઝ આ વત્તા આઈએનજી વાળું ક્રિયાપદ। અગાઉ તમે શીખી જ ગયા છો કે કોની સાથે એમ વપરાય ઇઝ વપરાય ને આર વપરાય ત્યાર પછી આપણે શું કરવાનું કર્તાની સાથે એમ ઇઝ આર ચૂકી લીધા પછી જે ક્રિયાપદ હોય તેને નિયમ પ્રમાણે આઈએનજી લગાડવાનું તો આ જે ક્રિયાપદ બનશે એ કયું બનશે ચાલુ વર્તમાન કાળ।